નમસ્કાર ધોરણ પાંચ વિષય ગણિત એકમ આઠ નકશા આલેખન આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં ગુજરાત રાજ્યનો નકશો આપેલો છે ગુજરાત રાજ્યના જિલ્લા દર્શાવેલા છે પહેલો પ્રશ્ન ગીર સોમનાથ જિલ્લાને કયા બે જિલ્લાની સરહદ સ્પર્શે છે તો અહીં તમે જોઈ શકો ગીર સોમનાથ જિલ્લાને અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ અડે છે તો અહીં સાચો જવાબ છે જુનાગઢ અને અમરેલી પ્રશ્ન નંબર બે પંચમહાલથી અમદાવાદ જવા માટે કઈ દિશામાં જવું પડશે તો અહીં તમે જોઈ શકો છો અહીં આપેલ છે પંચમહાલ પંચમહાલથી તમારે અમદાવાદ જવું હોય તો તમારે પશ્ચિમ દિશા બાજુ જવું પડે એટલે અહીં સાચો જવાબ છે પશ્ચિમ દિશા આ બાજુ પૂર્વ છે ઉપર ઉત્તર નીચે દક્ષિણ અને આ બાજુ પશ્ચિમ દિશા આવશે તો પંચમહાલથી અમદાવાદ જવું હોય તો તમારે પશ્ચિમ દિશા તરફ મુસાફરી કરવી પડે એટલે કે તમારે ડાબી બાજુ તમારે મુસાફરી કરવા જવું પડશે પંચમહાલથી તો અહીં જવાબ સાચો જવાબ છે પશ્ચિમ ત્રીજો પ્રશ્ન છે ભરૂચ જિલ્લો નવસારી જિલ્લાની કઈ દિશામાં આવેલો છે અહીં સાચો જવાબ છે ઉત્તર તમે જોઈ શકો છો નકશામાં અહીં ભરૂચ જિલ્લો આવેલો છે ત્યાંથી તમારે નવસારી જવું હોય નવસ તો નવસારીથી ભરૂચ ઉત્તરે આવેલું છે એટલે અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન એવી રીતે પૂછો ભરૂચ જિલ્લો નવસારી જિલ્લાની કઈ દિશામાં આવેલો છે તો ભરૂચ જિલ્લો છે એ નવસારીથી ઉત્તર તરફ આવેલો છે એટલે સાચો જવાબ છે ઉત્તર ત્યાર પછી જોઈ શકો છો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ તો અહીં તમે જોઈ શકો છો નકશામાં કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ આપેલો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ છે નીચેના બધી કયો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી તો મોરબી અમરેલી જૂનાગઢ અને ખેડા તો ખેડા એને દર દરિયાઈ સીમા આવતી નથી તમે અહીં ખેડા જિલ્લાને જોઈ શકો છો તો ખેડા એક એવો જિલ્લો છે જેને દરિયાઈ સીમા આવતી નથી ચારે બધું જમીનથી જિલ્લા આવેલા છે ત્યાર પછી તમે આગળનો પ્રશ્ન જોઈએ દાહોદ જિલ્લાની પૂર્વ દિશાએ ગુજરાતનો કયો જિલ્લો આવેલ છે તો એક પણ જિલ્લો આવેલો નથી તમે અહીં દાહોદ જિલ્લો જોઈ શકો છો તો દાહોદ જિલ્લાની બાજુમાં એક પણ જિલ્લો ગુજરાત રાજ્યનો આવેલો નથી ત્યાંથી બીજું રાજ્ય બદલાઈ જાય છે મધ્યપ્રદેશ બદલાઈ જાય છે ઉપર રાજસ્થાન રાજ્ય આવી જાય છે એટલે અહીં સાચો જવાબ છે એક પણ જિલ્લો આવેલ નથી ત્યાર પછી પ્રિન્સ નવરા નવસારીથી વડોદરા જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં જવું પડશે તો નવસારીથી વડોદરા જવું હોય તો તમારે નવસારીથી ઉત્તર દિશામાં મુસાફરી કરવી પડશે તો તમે જોઈ શકો છો કે નવસારી અહીંયા આવેલ છે એ તમારે વડોદરા જવું હોય તો નવસારીથી ઉત્તર દિશા તરફ મુસાફરી કરવાથી તમે વડોદરા જઈ શકશો ત્યાર પછી આગળ પ્રશ્ન છે કે સુરેન્દ્રનગર જિલ્લો દાહોદ જિલ્લાની કઈ બાજુ આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લો દાહોદ જિલ્લાની ડાબી બાજુ આવેલો છે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર અહીંયા આવેલો છે તમે જોઈ શકો સુરેન્દ્રનગર અમદાવાદની બાજુમાં આવેલું છે જયારે દાહોદ છે તો દાહોદ જિલ્લાની ડાબી બાજુ સુરેન્દ્રનગર આવેલો છે તો સાચો જવાબ છે ડાબી બાજુ અહીંયા તમે જોઈ શકો સાચો ડાબી એ સાચી ડાબી બાજુ એ સાચો જવાબ છે દાહોદ જિલ્લાની પશ્ચિમ દિશાએ કયા જિલ્લા આવેલા છે તો દાહોદ જિલ્લાની પશ્ચિમ બાજુ એટલે કે ડાબી બાજુ પશ્ચિમ દિશા બાજુ અમદાવાદ પંચમહાલ ખેડા વગેરે જિલ્લા આવેલા છે નકશામાં જોઈ શકો સુરત જિલ્લાની દક્ષિણ દિશાએ કયો જિલ્લો આવેલ નથી તો બનાસકાંઠા એ સુરત જિલ્લાની દક્ષિણ દિશા નથી આવેલો બન એની ઉત્તર દિશા આવેલો છે તમે જોઈ શકો છો સુરત જિલ્લો છે એની દક્ષિણ દિશાએ આ સુરત છે સુરતની બનાસકાંઠા છે ઉપર ઉત્તર બાજુ છે દક્ષિણ બાજુ નથી દક્ષિણ બાજુ કયા છે સુરતની દક્ષિણ બાજુ નવસારી વલસાડ ડાંગ વગેરે આવેલા છે તો બનાસકાંઠા એ આવેલો નથી એટલે અહીં તમે જોઈ શકો છો કે સુરત જિલ્લાની દક્ષિણ દિશાએ બનાસકાંઠા આવેલ નથી ત્યાર પછી બીજો નકશો આપેલો છે અહીં તમે જોઈ શકો એક રૂમનો નકશો આપેલો છે તો બ્લેક બોર્ડની સામે ડિસ્પ્લે બોર્ડ છે અને બ્લેકબોર્ડ એ ઉત્તર દિશામાં છે ડિસ્પ્લે બોર્ડ દક્ષિણ દિશામાં છે જ્યારે નોટિસ બોર્ડ એ પૂર્વ દિશામાં છે અને બારી છે એ પશ્ચિમ દિશા બાજુ છે દરવાજો પૂર્વ દિશા તરફ છે અહીં પાટલી પણ છે તમે ગણી લો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ કુલ અઠવીસ બાદલીઓ છે તો અહીંયા તમે પ્રશ્ન એક છે નકશા બેમાં ની બરાબર સામે કયું બોર્ડ છે તો બ્લેકબોર્ડની બરાબર સામે ડિસ્પ્લે બોર્ડ આવેલું છે નકશામાં બેમાં કુલ કેટલી બારી છે તો અહીં તમે જોઈ શકો નકશા બેમાં કુલ બે બારી આવેલી છે નકશા બેમાં કઈ દિશામાં દરવાજો આવેલ છે પૂર્વ દિશામાં તો અહીં તમે જોઈ શકો છો કે પૂર્વ દિશા બાજુ દરવાજો આવેલો છે પછીનો પ્રશ્ન છે કે નકશા માં કઈ દિશામાં ડિસ્પ્લે બોર્ડ આવેલ છે દક્ષિણ દિશામાં નકશા બેમાં દક્ષિણ દિશામાં ડિસ્પ્લે બોર આવેલો છે તમે અહીં જોઈ શકો છો નકશા બેમાં દક્ષિણ દિશામાં ડિસ્પ્લે બોર આવેલ છે પછીનો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન છે પંદરમો પ્રશ્ન નકશા બેમાં વળખાણમાં કુલ કેટલી પાટલીઓ છે તો કુલ અઠ્યાવીસ પાટલીઓ છે તમે ગણી શકો છો અહીંયા કે એક બે ત્રણ ચાર પાંચ છ છ લાઈન છે એ વિચાર છ ચોખું ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ એટલે કુલ અઠ્યાવીસ પાટલીઓ છે તો અહીં આવી રીતે આ નકશા નકશાલેખાનું ઓનલાઈન ટેસ્ટ પૂરી થાય છે જય હિન્દ અસ્તુ વંદે માતા